છો બધા? મજામાં ને? ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન, હું મકવાના જાગૃતિ. આપણે ચેપ્ટર 1 માં જોયું, ચાલો ઇતિહાસ જાણીએ કે તામ્રપત્રો, સિક્કાઓ, ભોજપત્રો, લિપિઓ, આવું બધું આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે જોયું. તો આજનું ચેપ્ટર 3, આજનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો આપણે જોઈએ, આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બધા શબ્દો સાંભળ્યા છે. અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા, શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કેરણીની સાથે સંકળાયેલ બાબત છે. સંસ્કૃતિ શું છે? મનુષ્યની રહેણી કેરણી, એના રીત રિવાજ, એના રહેવાનું, એનું ટૂંકમાં બોલવાના શબ્દો જે છે એ સંસ્કૃતિ છે. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. જ્યારે સભ્યતા એ છે માનવી પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની આવડત, પોતાની કલા કૌશલ્ય, જે પોતાનું ટેલેન્ટ કેવું છે, કેટલું કામ કરે છે, કેમાં આગળ વધે છે, એ એની સભ્યતા છે. વિશ્વમાં જોઈએ, ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થઈ છે. આપણે વિશ્વ છે એમાં આપણે દેશ છે, ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, ભારત, ચીન, રોમ, મહાન સભ્યતાના દર્શન થઈ છે સંસ્કૃતિના, સભ્યતાના. સદીઓ જૂની આ સભ્યતા આજે આપણે માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. સદીઓ જૂની, એક સદીઓ 100 વર્ષ થઈ તો ખબર છે ને, આવી સદીઓ જૂની ટૂંકમાં સભ્યતા આજે આપણે વ્યક્તિને, માનવ જીવન, વ્યક્તિના જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. આ સભ્યતા જે છે એમાં એક પૈકી છે જે હડપ્પીય, આપણે એનો અભ્યાસ કરીશું. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હડપ્પીય સભ્યતાને બીજું નામ છે સિંધુ ખીણ સભ્યતા. ઈસવીસન 1921 માં હડપ્પા માંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા છે. ઈસવીસન 1921 માં હડપ્પા માંથી આ સભ્યતા અવશેષો મળી આવ્યા છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. આપણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં મહાગઢા છે, મહેરગઢ છે, કાલીબંગાન છે, રાખીગઢી છે, આ બધે જે અવશેષો મળ્યા છે એનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે એ જો તેમાંના કેટલાક મુખ્ય નગર, નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. એના મુખ્ય નગર એટલે કે આપણે અત્યારમાં કઈ છે ટેકનોલોજી પ્રમાણે સોસાયટી આપણે કહીએ છીએ, ત્યાંના નગરો કહેતા, અને આપણે કઈ સોસાયટીનું મેનેજમેન્ટની શેરી ટૂંકમાં એનો વણા, અત્યારે એની નગર રચના હતી એ કેવી રીતના છે તો આપણે જોઈએ. પહેલા જયારે આપણે જોઈએ નગર રચના, આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. આયોજનબદ્ધ એટલે આપણે જોઈએ છીએ મેનેજમેન્ટ, એ વખતમાં વ્યવસ્થિત આયોજન કરી અને આખી નગરની રચના કરવામાં આવી હતી, નગર બાંધવામાં આવ્યું હતું. નગરોની રચના એક સમાન થયેલી, એક સમાન એટલે એક સરખી થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. શું કે છે? તમામ સ્થળે બધી જગ્યાએ પશ્ચિમ તરફ એનો કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય જંગલ, જે વ્યક્તિઓ રહેતા હોય એની ટૂંકમાં અવર જવર રહેતી હતી. બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. રાજમાર્ગ જે મોટું રાજ્ય ને રાજા હોય એનો, જે રાજ્યમાં જવાનો મેઇન જે રાજમાર્ગ કહેવાય છે, એ બંનેની વચ્ચે પડતો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. એ પશ્ચિમની ફરતે આપણે કોટ એક બાંધવામાં આવે છે. અત્યારે આપણે કેમ સોસાયટીની ફરતે દિવાલ કરી મોટો ગેટ બાંધવા છે, ત્યારે ફરતી કિલ્લો આખો કરી અને મોટો કોટ બાંધવામાં આવતો હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ, એટલે કેવું વિચારવામાં છે, સંભવત એટલે કેવું નક્કી કરવામાં છે, ત્યાંનું મનમાં છે કે શાસકો, ત્યારે રાજાઓ રાજપૂત અને શાસકો કહેતા એ રહેતા હતા. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી હતી. એટલે નગર રચના એટલે કે એ જયારે બનાવવામાં આવતું હતું ને, ત્યારે એને જાણવામાં આવે એક માળ કે બે માળ કે નગર રચના, મોટા ભાગે ઈંટો વાપરવામાં આવતી હતી. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. આપણે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા. મેં પહેલા જ કીધું ને, નગર રચના આખી નગર બનાવે પછી મકાન બને છે, એક કે બે માળ મકાન વ્યવસ્થા ખૂબ જ સરસ હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. જો યાદ રાખજો એમસીક્યુ ખાલી જગ્યા આવી શકે, પૂર અને ભેજથી એટલે કે જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે પૂર અને ભેજ, વરસાદ ન જાય ત્યારે ભેજાથી બચવા માટે ઊંચા ઓટલા પર મકાન બાંધવામાં આવતા હતા. અહીંના મકાનોની એક વિશેષતા એવી હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. જે મુખ્ય મેઇન રોડ હોય ને એને પડવાને બદલે અંદરની જે શેરી ગલી હોય ને એ અંદરના માર્ગો ઉપર મુખ્ય દ્વાર કે મેઇન ઘરના દરવાજા પડતા હતા. અહીં એક
મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા, સુવિધા વાળા હતા, ચોખ્ખા હતા, લાઈટો વાળા હતા. ત્યાર પછી ગટર હોય એની પણ ભૂગર્ભની વ્યવસ્થા હતી. એવા સુવિધાજનક રસ્તાઓ હતા. શહેરના બે મુખ્ય રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ હતો. ખાસ યાદ રાખજો, બે રાજ્યો હતા, એક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. માર્ગોની સમાંતરે એટલે સરખી બાજુએ શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. કાપતા એટલે કે અહીંથી રસ્તો નીકળે, અહીંથી રસ્તો નીકળે, બે રસ્તા ભેગા થઈ જાય, કોઈ બીજો આવતો એનાથી બે રસ્તા જઈએ. કાપતા હતા, બે રસ્તાઓ પડતા હતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય. રસ્તાઓને એ રીતના કરવામાં આવ્યું હતું કે આખે આખું સમગ્ર એટલે આખે આખું નગર ચોરસ અને લંબ ચોરસમાં વહેંચાય જાય. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. એને પહેલા જ કીધું ને કે રોડ રસ્તાઓ સુવિધાજનક હતા, એટલે કે જાહેર રસ્તા હોય ને રાત્રિ પ્રકાશન, એટલે કે રાત્રિ બધે લાઇટ હોવી જોઈએ, એના પુરાવા મળી હશે. રાત્રે રસ્તા પર લાઇટ હોવી જોઈએ એવા પુરાવા એ લોકોને મળી આવ્યા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. હડપ્પીય સભ્યોમાં જે મકાનમાં લોકો રહેતા હતા ને એ જે પાણી વાપરતા હતા ને પાણીનો નિકાલ વ્યવસ્થિત અત્યંત ખૂબ જ સરસ હતો. એ પાણીનો નિકાલ માટે પદ્ધતિસરની વ્યવસ્થા હતી કે પહેલાના પોતાના ઘરમાં નીકળીને નાની ગટરમાં જઈને બાદ મોટી ગટરમાં બાદ ભૂગર્ભમાં વહ્યું છે. દરેક પ્રકારનું પાણી નાની ગટરમાં, નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું, મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. પેલા જ કીધું ને નાની ગટરમાં મોટી ગટરમાં ત્યારે નગરની બારબાર આખું પાણી વહી જતું હતું. સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે. સોરી, મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. એમાં સ્નાનાગારની વચ્ચે કુંડ હતું. સ્નાનાગાર એટલે કે નાહવા માટેનો, સ્નાનાગારમાં જોઈ લેતો હોય નાહવા માટેનો કુંડ બનાવવો પડે, બરાબર છે? એટલે કે મોટો બધો કુંડ હતો, વચ્ચે મળી આવ્યો છે. સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી. તમારે એને વચ્ચે ઉતરવું હોય ને તો બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી. સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ હતી, એટલે કે મકાનોની વ્યવસ્થા હતી, ઓરડીઓ હતી વસ્ત્રો બદલવા માટે. અત્યારે તમે જોવા જાઓ તો કોઈ મંદિરો છે, કોઈ સોસાયટી છે, કોઈ ગુજરી ગયું ને, એટલે કે એ વ્યવસ્થા હોય એને કઈ માથા પ્રસંગ બાથરૂમ એ મકાનની પણ વ્યવસ્થા હોય છે. અત્યારના પ્રમાણ જોઈએ તો ત્યાંની વ્યવસ્થા છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગ હોય આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. ઉત્સવ હોય, ધાર્મિક પ્રસંગો હોય, કોઈ જે વર્ષમાં ઉજવવામાં આવતો હોય, આખા દેશમાં એ રીતના રાજ્યમાં ઉજવવા આવતો હોય ત્યારે આ સ્નાન કુંડનો અને ઓરડીનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. મોહેંજોદડોમાંથી સ્તંભવાળા એટલે કે થાંભળાવાળા મકાનો મળી આવે છે. પેલા ટેકા માટે જે આખો એક રૂમ બનાવતો હતો ઓછામાં ઓછા બે સ્તંભ રાખવામાં આવતા, જેને અત્યારે પછી થાંભલા કહે છે, હવે આ ભાષામાં બીમ કહેવાય છે, એવા એને ટૂંકમાં મળી આવે છે અને સભાગૃહ નામ આપવામાં આવ્યું છે. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા, હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વ સ્થળ છે. જે હડપ્પા છે હાલ પંજાબના મોન્ટગોમરી, એટલે એ જે હાલ છે તે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. પુરાતત્વીય સ્થળ છે એટલે કે જૂનવાનું. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું કહેવામાં આવે છે. હડપ્પા છે ને સિંધુ ખીણનું મુખ્ય એટલે કે મહત્વનું મહત્વનું નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અન્ન ભંડારો એટલે કે અનાજનું સંગ્રહ કરવામાં આવતું હોય તે. અત્યારે આપણે કરી જ છે ને વર્ષના ભાવની મૂમી બધે કરે છે ને અન્ન ભંડાર. ત્યારે પેલા એવું હતું ઘર પ્રમાણે, ત્યારે નગર પ્રમાણે અને કે એ રીતના કરવામાં આવતું. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવે છે. કેટલા? 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ ક્યાં એવું તો કે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે. ખાસ મોસ્ટ એમપી છે એમસીક્યુ અથવા ખાલી જગ્યા એક વાક્યમાં આવી શકે. લોથલ ક્યાં આવ્યું છે? તો અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. પ્રાચીન સમયના પહેલાના જમાનામાં કેવું હતું સમયમાં? તો કે વેપારી બંદર, તો પણ વેપાર લોકો અહીંથી બંદર વેપારની આયાત નિકાસ કરતા હતા અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો એટલે કે અંગ્રેજીમાં ડો કહેવાય, માનવામાં છે. ઈટોનું બનેલું એક માળખું જેને અમે આપણે ગુજરાતીમાં ધક્કો કહેવાય, ડો કહેવાય, માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણને લાંગડીને માલ સામાન ચઢાવ ઉતરના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. હતું કે મેડમ લાંગડીને એટલે તો જે એ સમુદ્ર હોય કે મોટી નદી હોય એનો કિનારો હોય ને એ કિનારો પણ મોટું બધું ઈટોનું કે ચોરસ મોટું બનાવવામાં આવે છે. કોઈ જહાજ આવે બરાબર નાની હોડી આવે એની આખી દોરી લઈને ચોરસ આખી કરી અને એમાં
આંકડો ફિટ કરવાનો જેથી કરીને સામાન ચડાવ ઉતર કરતા વ્યક્તિ આવજો કરતો જેથી કરીને પાણીનો ફોર્સ ન આવે અને સ્ટીમર કે હોડી વહી ન જાય એટલા માટે સામાન ચડાવ ઉતરવા માટે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. એટલે કે જો વ્યક્તિ અહીંયા વેપારી વેપારની આયાત નિકાસ કરતા બરાબર, એટલા માટે કહી શકાય કે જે પ્રાચીન બંદર મહત્વનું સમૃદ્ધ સારામાં સારું બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે એમ કે છે. થતો હોય છે કે થતો હશે એવું કહેવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેલી વિસ્તારમાં આવેલ પુરાતત્વ સ્થળ છે. એટલે લોથલ નું જોયું, હવે જોશું આપણે ધોળાવીરા. જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેલી વિસ્તારમાં આવેલું છે, પુરાતત્વ એટલે જૂનું સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં એટલે કે દ્વિસ્તરીય વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. જો પેલા જોઈએ તો સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં હતા, એમાંથી ધોળાવીરા ત્રણ નગરો ત્રિસ્તરીયમાં છે. આપણે જોઈએ પેલું કિલ્લો સીતાડલ, બીજું ઉપલું નગર, ત્રીજું નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. એટલે મુખ્ય વિશેષતા જે વરસાદનું પાણી હોય ને ટૂંકમાં એનું સંગ્રહ કરવું અને સાચવી રાખવું અને એનું સ્ટેડિયમ હતું, એ ધોળાવીરાની મુખ્યમાં મુખ્ય વિશેષતા છે. રાજસ્થાનનું કાલીબંગર નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. કાલીબંગર ક્યાંનું છે તો કે રાજસ્થાનમાં. હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું, કૃષિ એટલે ખેતી, મેં પહેલા તમને સમજાવ્યું છે, કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું એટલે કે મેઇન એનું હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેને સાબિતી પૂરી પાડે છે. એ વખતમાં લોકો રહેતા હોય ને અને ખેડાયેલો ખેતર હોય, માવણી કરી હોય, પછી લણણી કરી હોય, એ બધાને અવશેષો મળી આવે છે. એટલે કે છે ત્યારે પણ ખેતી લોકો કરતા હશે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. શું કે છે, તાંબાના અવશેષો મળી આવે છે, અમુક ઓજાર હોય વાસણ, એટલે એવું કહેવા માંગે છે કે તાંબાના ઓજારોનું ટૂંકમાં મળતા હશે ત્યારનું, અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. અને ખેતી ક્ષેત્રે આ તાંબાના જે ઓજારો છે, વાસણો છે, ત્યારે ઉપયોગમાં લેવાતા હશે. આ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબંધ અને કૌચલ્યુક્ત હતું. આ સિંધુ ખીણ નગર આયોજન કેવું હતું, સુવ્યવસ્થિત, એકદમ સરસમાં સરસ, બરાબર, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, જે એન્જિનિયરોએ મોટા મોટા એની સલાહથી એના દ્વારા બનાવેલું તેવું, આયોજનબંધ એટલે કે મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થિત આયોજન રીતે કૌશલ્યુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદભુત પ્રતિબિંબ છે. શાસક વર્ગ એટલે જે રાજાઓ રાજ કરતા એની શું છે તો કે એની શાસન શક્તિ હતી, એની ઇજનેરોની બુદ્ધિ, જે એન્જિનિયર કામ કરે છે એની બુદ્ધિ, એની કૌશલ્યવાળી અને કારીગરોની ટૂંકમાં શક્તિનું એનું પ્રદર્શન હતું. ત્યાર પછીનો ટોપિક છે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. આપણે જોઈએ નગરો મળી આવે છે, એની રચના કેવી હતી, બરાબર, સુંદર હતું, વ્યવસ્થિત હતું, આયોજનબદ્ધ હતું. ત્યાંની લોકોની સ્થિતિ કેવી હતી એ આપણે ખાસ જોઈ. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. તમે બધું સમજે, ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ તમે કહેશો, જેવી જેવા માણામાં કળા હોય એવું કામ કરે, કોઈ લેડીઝને ભરત ગૂંથણનું હોય તો એ કરે, કોઈ કાપડ બનાવતું એ કરે, એ રીતના હોય. એ વખતમાં જેવી પાસે કળા હોય એ કામ કરે એને કહે હુનર ઉદ્યોગ. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસો વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. આપણે પેલા હળનો ઉપયોગ કરતા હોય ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટર સાથે જોડી દઈશું, પેલા બળદ સાથે જોડે. એ વખતમાં પેલા છે ને પશુઓ ન મળતા, વ્યક્તિઓ હળ સાથે જોડાતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંધવાળ, બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આંતરિક અને અંદરની અંદર વેપાર, ભારત ટૂંકમાં દેશમાં જેવા રાજ્યમાં છે, આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, વિશ્વના ગમે તે દેશ સાથે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. અહીંનું સુતરાઉ કાપડ છે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. એમ કે અહીંનું સુતરાઉ કાપડ, સિંધુ ખીણનું સુતરાઉ કાપડ ક્યાંથી ક્યાં પહોંચતું તો કે મેસોપોટેમિયાથી ઇજિપ્ત સુધી પહોંચતું. એમ ઇતિહાસકારમાં છે, એ વખતના જ્યારે બધું જાણ્યું છે ને હિસ્ટ્રી, એ લોકો એવું માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા અને વગેરેનો સમાવેશ થાય છે.
ત્યાર પછીનું છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. હડપ્પીય સભ્યતા આજે આર્થિક જીવન હતું, હવે આ છે એનું સમાજ જીવન. કેવી રીતના એ આ કેવી રીતના કામ કરતા, ના કેવી રીતના જીવન જીવતા એ જોઈએ આપણે. સિંધુ કિરણ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતું. તો આપણે ઉપર જોયું ને કે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન, ખેતી કામ કરતા અને સાથે પશુપાલન પણ પાડતા. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટનો સમાવેશ થતો. ધીમે ધીમે ખબર પડવા માંડી કે પશુપાલનથી દૂધ ઉપયોગ કરતા, દૂધમાં જે વસ્તુ બનતા ને એ બનાવતા હતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂંક, ગલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થાય છે. હવે માછલી પકડવાનો હૂંક એટલે તમને ખબર હોય બરાબર છે, એક સળિયો રાખી નીચે ઓળો મોટો રાખ્યો, મોટી માછલી આવી જાય અથવા જાય પણ રાખી શકે. જ્યારે મોટી એક માછલી પકડી તો એક મોટો સળિયો રાખી નીચે હૂંક રાખવામાં આવે છે. એ એટલા માટે સિંધુ કિરણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. સભ્યતામાંથી મળેલા શિલ્પોના આધારે એ પોશાક એટલે કેવા કપડા પહેરતા હતા એની માહિતી મળી આવે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડા પહેરતા હતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું, ઉપરના ભાગમાં ડાબા ખંભા ઉપર, ટૂંકમાં અહીંથી આવી રીતે આમ જવું અને ધોતી અને અહીંથી આવી રીતે ડાબા ખંભા ઉપર એ રીતના કપડા પહેરતા હતા. ઊની વસ્તુથી પણ પરિચિત હતા. સૂત્ર કાપડ, ઊની ઊનમાંથી બનેલી વસ્તુ હતી, જે કાપડ હોય એનો ટૂંકમાંથી પરિચિત જાણતા હતા કે ઊનમાંથી બનેલી વસ્તુ છે. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સિવિની કપડાં પહેરતા હશે. નાથી દાંતની બનેલી સોય, જે હાથ દાંત હોય ને એક ધારવા હોય, ઘસીને બનાવો ને તો ગમે વસ્તુ બની શકે, તો એમાંથી એવું આવે છે કે એવો કપડાં સીવીને પોતે હાથે સીવીને પહેરતા હતા. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ પણ કરતા હશે. એના સિવાય ઘણા કોઈ કપડાં સીવતા નહીં, ખાલી એમની કપડાઓ એ રીતે વીંટતા એવા પણ પૂરા મળી આવે છે. સીવ્યા વગર પોતાના કપડાં પહેરતા હતા. આ સમયે લોકો આભૂષણોમાં, આભૂષણો એટલે કે દાગીના, જે હાલ આપણે કહીએ છીએ બધું શું, પંજવાર એટલે ગળાનો, પંજ એટલે પંજ એટલે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કળાશ, ટૂંકમાં કળા જે આવતા ને એવી રીતે, અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ અને કાનમાં કુંડળ મોટો હતા અને કમરે કંદોર અને ઝાંઝરે, ટૂંકમાં જે સાંકળા આવે છે કહીએ છીએ વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા, સોના ચાંદી અને કિંમતી પથ્થરો પછી એમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુ કિરણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેવા માટીમાંથી પ્યાલા બનાવતા, વાટકી બનાવતા, કુલડી બનાવતા, જેવું આવે ને એટલે મોટી આવતી ઘણી નાની, પછી ગાગર બનાવતા, જે હાંડો અને ગાગર અને ગાગર બનાવતા, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. આટલું ટૂંકમાં બનાવતા હતા. સિંધુ કિરણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. સિંધુ કિરણ સભ્યતા લોકો પોતાના બાળકો માટે પોતે હાથે જ રમકડા બનાવતા હતા, ત્યારે વેચાતા મળતા નહીં. જેમાં પંખી આકારની સિસોટી, સિસોટી હોય જે પંખી આકાર હોય, કબૂતર છે, ચકલી છે, એવો આકાર આપી અને સીટી બનાવવામાં આવતી. ઘૂઘરા, ગાડા, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. પશુપંખી અને સ્ત્રી પુરુષના આકારનો રમકડાનો આકાર આપવામાં આવતા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી કરી એમના રમકડામાં વ્યક્ત થઈ છે. આ લોકો જ્યારે એ લોકોના સિંધુ કિરણના લોકો હતા ત્યારે એની પ્રજા ટૂંકમાં એની કલા શક્તિ કેવી હતી તો કે રમકડામાં વ્યક્તિત કરે છે. સ્ત્રી પુરુષના પંખી આકારના આ બધા રમકડા બનાવવામાં આવતા હતા. માથું હલાવતા પ્રાણીને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. માથું હલાવતો ને એવું પ્રાણી અને વાંદરો હોય ને ઝાડ પર ચડતો હોય ને એવું એ દ્રશ્ય જોતા રમકડા બનાવતા આજે એમાં કલા જોવા મળે.